બધા સરકાર કે ટ્રસ્ટની મહેરબાની ફર્યા છે. એલડી આર્ટસ કોલેજ કે સર એલિશા લો કોલેજ કે એમજી સાયન્સ કોલેજ કે એલડી આર્ટસ જે કઈ કોલેજો હોય, એ દાતાઓએ છોકરા ભણાવવા માટે સમાજ શિક્ષિત થાય એના માટે દાન આપેલું છે. વેપાર કરવા માટે નહીં, કમાણી કરવા માટે નહીં. હરીશભાઈને અભિનંદન આપીએ કે આ આ આ રતનપુર રોડ નહોતો બેસ્યા, આ આ રોડ નહોતો, લાઈટ નો સવાલ જ ના હોય, એમાં અહીં આવીને પડ્યા રહેવાનું, ઠેકાણું ન હોય, દરેકને પોતાનું ઘર વસાવવાનું મન થાય, પારકા છોકરાના લીધે જતી ન થવાય. એ વખતે બીજું ભવિષ્ય હોઈ શકત, સરકાર એમની હતી. સેવા દરમાં એમાંથી ધીરે ધીરે ગયા હોત તો કદાચ રાજકારણમાં હોત તો એ વખતે મિનિસ્ટર બની ગયા હોત. પણ ધૂણી દેખાવી છે ગામડા પર, છોકરા ભણાવવાના છે ગરીબોના. હરીશભાઈ 50 દોષો હશે, 50 સ્વભાવ જેવો હશે એવો, પણ 40,000 છોકરાઓના ઉપકાર એમના ઉપર છે કે આ ન હોત તો અમારું જીવન તો એવી રીતે. પણ આજે ઠેઠ એ ભણાવે છે એમાં કોમ્પિટિશન ફી નહીં, નો સેલ્ફ ફાઇનાન્સ, જે ઠીક હોય તમે, આ બહુ મોટી વસ્તુ છે. અને એ એ રાજકારણમાં હવે એમને એમના માટે મત લેવાના છે એવું નથી માનતો, પણ કમસે કમ આવા માણસોનું આપણે આપણે કદર કરીએ. એમને કદરની જરૂર નથી, મત લેવા હોય એટલે કદર હજી જેને મતની લાલચ હોય એ ધ્યાન રાખે. બિરજ જોતા મત રાખો, તમારા પાસે જે કરવું કરશો. હવે ઉમેદવાર નથી તમારા, લોકસભામાં હવે ના પાડે નહીં પણ આ વસ્તુ જે છે એ આપણે સમજીએ કે અબુ જેવા આ બનાસકાંઠાના આખા સમાજને શિક્ષણ શું કહેવાય, સામેથી પકડી લાવીને ગરીબ માણસોને એના મા બાપને છોકરા ભણાવવા કે ન ભણાવવા એ ખબર ન હોય એવું આ એક સરસ્વતીનું મંદિર એમને તૈયાર કર્યું. એમને પૂછવા પહેલે જેટલા ધન્યવાદ આપીએ એટલે ઓછા. સમાજ ઉપર આ જે ઋણ, શિક્ષણનું ઋણ ક્યારે અદા ન થાય. ખૂબ ખૂબ માણસો ઘડવાનું કામ ક્યાં હશે ત્યાં લોકો સુખી હશે, આશીર્વાદ આપતા હશે. આવા આવા શિક્ષણને ગુજરાત સરકારે દાટ વાળ્યો અને એની સામે સરકારી કર્મચારીઓ જે સામે પડ્યા છે. હું તમને બધાને કહું છું, આ બધા આગેવાનો છે બધાને કહું છું કે તમે ક્યારેય બીજાનો વિચાર કરો છો ખરા? ભાજપ શું ચીજ છે એનો વિચાર તમે કરો છો? તમારે કોની સામે લડવાનો છે? આપણે દાંતણ કાપવું હોય તો ચપ્પુ હોય તો એનાથી કાપીએ છે, જાડુ દારૂ કાપવું હોય તો દાંતરડું કે ધાર્યું હોય તો એનાથી, જાડુ થડ કાપવું હોય તો કોવાળી કેવું લેવું પડે, એ પ્રમાણે જોર કરવું પડે કે મજબૂત દારૂ છે માટે જોરથી. આ ભાજપ કેવા પ્રકારનું દારૂ છે એનો વિચાર તમે કર્યો? કેટલું મજબૂત છે ને મારે કેટલું જોર મારવાનું છે એને તોડવા માટે, આ વિચાર આપણે કરીએ. કમસે કમ પાર્ટીના મિત્રો આત્મ વિચાર કરે. કોંગ્રેસ કોંગ્રેસ નથી રમવાનું, બહુ રમ્યા અંદર અંદર બહુ રમ્યા, આવે ખૂબ થઈ ગયું. સામે વિચાર કરો. હું નથી માનતો કે 99% કાર્યકર્તા હોય ત્યારે બીજેપી નો વિચાર કર્યો હશે કે મારે ભાજપ સામે લડવાનું છે, એને ખબર જ નથી. તમારા પાડોશમાં કોણ છે તમને ખબર છે? ઘેર પત્ની મત આપવા જાય ત્યારે પંજાને મત આપશે એવું તમે જિંદગીમાં કીધું છે? કરું તમે કીધું હોય તમારી વાત માની હું તમને વિશ્વાસ કરો? બધા નહીં કીધું. છોકરો તમારે કાબુ નથી, છોકરાઓ ભાજપ પ્યાથી ગયા. આ સમજીએ ખાટલે કોણ છે, પાડોશમાં કોણ છે, ઘરના પાડોશમાં કોણ છે એને તમે કોઈ દિવસ કોંગ્રેસની વાત કરી ખરી? તમે ક્યારે બીજાને કીધું તો કોંગ્રેસ સાથે રહે? ક્યારે નહીં. હું અને હું હું જ હું નહીં તો કોઈ નહીં. આ માનસિકતા બદલવાની બહુ જરૂર છે. માટે તમારી બાજુમાં સરકારી કર્મચારી હોય, આંગણવાડીઓની બહેન હોય, મધ્યાહન ભોજન વાળો હોય, શિક્ષક હોય, ડાક્ટર હોય, વકીલ હોય, સમજદાર નાગરિક હોય, જે બધા લોકો દુઃખી છે. આજે આ દુઃખી લોકોએ 6 ડિસેમ્બરે રેલી કાઢવાનો વિચાર કર્યો, એમાં કોંગ્રેસ નહીં હોય, ગલપટ્ટા નહીં હોય, ઝંડા નહીં હોય, કારણ કે સરકારી કર્મચારીઓ 7 લાખ 8 લાખ પહેલા 15 લાખ 3 લાખ પેન્શનર 18 લાખ આ 18 ને 3 લાખ ભૂલી જાઓ ને 15 ના આ લોકો પરણેલા હોય તો પતિ કે પત્ની હોય તો 30 લાખ થયા. આ 30 લાખ અને તમે, મેં કીધું હાથે 8 લાખ લોકો તમારી વાત માને કે હાથે 8 લાખ લોકો ઉપરથી માંડીને છેક પટાવાળા સુધી અમે કહીએ એટલે વાત બંધ, કોઈ મગજ નહીં ચલાવવા. આ 15 લાખ પરણેલા હોય 30 લાખ
એમને માં કે બાપ એક હોય, બે હોય સારું, ના આપણે ગણીએ એક હોય તો પણ 45-50 લાખ લોકો થયા. આ 50 લાખ લોકો પુખ્ત વયના મતદારો, સમજદાર મતદારો, મત કે આપવાનો એ જેને ખબર છે એવા મતદારો 50 લાખ, ને 50 લાખ મતદારો નક્કી કરે કે એકને વધારવો છે. ખાલી એક, 1 કરોડ થયા, 1 કરોડ, 3.5 કરોડ મતદારો માંથી 1 કરોડ મતદારો સરકારની સામે છે. જરા જોઈએ, વિચારીએ, દુનિયા ક્યાં જઈ રહી છે ને. આપણે, આપણને આની ખબર નથી, આપણને આની ખબર નથી કે આ લોકો દુખી છે બધા, કારણ કે આપણે પૂછ્યું નથી કોઈ દિવસ. હું કહું છું કે ભાજપને મત અત્યાર સુધી આપતા હતા, કોંગ્રેસને મત ના આપે આપણે નથી ગમતા એમને, માની લો. આવો વિચાર કરો, કારણ કે આપણે પૂછ્યું નથી કોઈ દિવસ, એના દુઃખમાં ભાગ નથી લીધો. પૂછ્યું કદાચ, તું જીવે છે મરી ગયો, તને શું તકલીફ છે? આગળ મારી બેનને તમે ક્યારે પૂછ્યું? મધ્યાહન ભોજન યોજનાના લોકોને ક્યારે તમે મળ્યા? આ એસટીના કર્મચારીઓ ચક્કા જામ કરવાના હતા. એ સાહેબ, હવે 300 કરોડ રૂપિયા માંગ્યા છે આ સરકાર પાસે, 300 કરોડ. એસટીઓ લઈ ગયા મુખ્યમંત્રીના મેળાવડામાં, કોના ખાતે ઉધારવું ખબર નથી. આ 300 કરોડ અમને આપે એની અમારી માંગણી છે, છઠ્ઠા પગાર પંચની અમારી માંગણી છે. અમને સરકાર 300 કરોડ મુખ્યમંત્રીના તમાશાઓમાં બધું ગયું અને અમારું બિલ પાસ નથી કરતા, એની મોકાન છે આ તો સરકાર.